आओ आपणे प्रभुना नामने धन्यवाद आपीए। आजनो दिवस એટલે 18 ફેબ્રુઆરી 2023 અને શનિવારનો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ। આજનો પ્રશ્ન જે આપણે જોવાના છે એ લુકની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 34મી કલમ। શિષ્યપણાની કિંમત જે ગઈકાલે આપણે જોયું, હવે એ જ શિક્ષણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પ્રશ્ન પૂછીને શિક્ષણ આપવા માગે છે। શિષ્યનું મૂલ્ય છે તો એ શિષ્યના જીવનનો હેતુ પણ છે, પ્રભુના મહિમાને માટે, પ્રભુના રાજ્યની વૃદ્ધિને માટે, પ્રભુના સેવા કાર્યને માટે। શિષ્ય કે જે પ્રભુની પાછળ ચાલે છે એની ઈચ્છા પ્રમાણે ચાલે, પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલે છે, તો એ બાબત સમજાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રશ્ન કર્યો। મીઠું તો સારું છે પણ સ્વાદ વગરનું થયું હોય તો તે સાથી ખારું કરી શકાશે? હવે આ પ્રશ્ન આજના સમયમાં આપણે જોઈએ તો મીઠું બેસ્વાદ વગરનું થતું નથી આજે તો, કારણ કે ઘણી બધી જાતનું મીઠું આપણે વાપરીએ છીએ, બજારમાં આવે છે, રસોડામાં વાપરીએ છીએ, આધુનિક ટેકનોલોજી દ્વારા એને શુદ્ધ કરેલું હોય છે, એટલે આજનું મીઠું એ બેસ્વાદ વગરનું થાય નહીં, સ્વાદ વગરનું થાય નહીં, એનો સ્વાદ કાયમ માટે જળવાઈ રહે। પણ પ્રભુ ઈસુના સમયમાં જુદી બાબત હતી, આવી કોઈ ટેકનોલોજી હતી નહીં કે મીઠાને શુદ્ધ કરીને રાખવામાં આવે। પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં જે મીઠું હતું એ મીઠાને કોઈક વાસણમાં મૂકી રાખે, લાંબો સમય મૂકી રાખે તો નીચેનો ભાગ, મીઠામાં જે નીચેનો ભાગ એ બેસ્વાદ થઈ જાય, સ્વાદ વગરનો થઈ જાય, અને કહે છે એ કશા કામમાં આવે નહીં, ખાતર માટે, ખેતરમાં ખાતર માટે પણ કામમાં ના આવે, એને નાખી જ દેવું પડે। હવે જ્યારે એને નાખી દેવાનો સમય થાય ત્યારે કહે છે એ સમયમાં સૌથી બિનઉપયોગી વસ્તુ કઈ, કહે છે સૌથી બિનઉપયોગી વસ્તુ કઈ, ત્યાં કે જે સ્વાદ વગરનું થયું હોય છે, બેસ્વાદ બન મીઠું થયું છે, એ સૌથી બિનઉપયોગી, કશા જ કામમાં ના આવે, એને નાખી જ દેવું પડે, લોકો એના પગ એના ઉપરથી પગે ચાલીને જાય અને કચડાઈ જાય, દબાઈ જાય। તો એ દાખલો પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને આપ્યો કે મીઠું તો સારું છે, ઘણી બધી રીતે ઉપયોગી છે, પણ જો એ મીઠું બેસ્વાદ થયું હોય, એણે સ્વાદ ગુમાવી દીધો છે, તો હવે કશા કામનું નથી, એને તો નાખી જ દેવું પડે। તો એ બાબતને ધ્યાનમાં લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યપણાની કિંમત અને શિષ્યનો હેતુ અહીંયા જણાવવા પ્રશ્ન કર્યો છે। સાથી ખારું કરી શકાશે, બીજી વાર ખારું કરી શકાય જ નહીં, અને એટલા માટે મીઠું એટલે શિષ્યો। પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે મીઠાનો દાખલો આપ્યો, બહુ સામાન્ય દાખલો કહેવાય, મીઠું બહુ ઓછું મૂલ્ય છે, નાનું છે, થોડું છે, પણ વધારે સ્વાદિષ્ટ બનાવે છે। એટલે કહે છે પ્રભુનું વચન, અહીંયા પ્રભુ એ જ શીખવવા માગતા હતા કે મીઠું એ તો શિષ્ય છે, જો મીઠું બેસ્વાદ થાય છે તો કશા કામનું રહેતું નથી, તો શિષ્ય બેસ્વાદ થાય એનો અર્થ કે શિષ્ય જો કશા કામનો ના રહે, એનામાં કોઈ સાક્ષી ના હોય, એનું જીવન પ્રભુની ઈચ્છા પ્રમાણે ના હોય, એની સાક્ષી ગુમાવી દે, એનું કાર્ય ગુમાવી દે, તો કયા કામનું છે, કશા કામનું નથી, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ કહેવા માગે છે। શિષ્ય જો પોતાનો હેતુ ગુમાવી દે, શિષ્ય મીઠાનો હેતુ ખારાસ છે, રસોડાને માટે, સાચવણીને માટે, એ એનો હેતુ છે, પણ જો એ સ્વાદ ગુમાવી દીધો તો કશા કામનું નથી, તો શિષ્ય પણ જો પોતાની સાક્ષી ગુમાવી દે તો કહે છે
સેવાને માટે, સાક્ષીને માટે કશા કામનું નથી. અને શિષ્યને શિક્ષણ આપવા માટે આ ઉત્તમ પ્રશ્ન પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂછ્યો, અને આ પ્રશ્ન દ્વારા પ્રભુ તેનો આત્મિક આશીર્વાદ, દોરવણી, સહાય પૂરા પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો પ્રશ્ન સમજવામાં, સમજાવવામાં પવિત્ર આત્માની દોરવણી આપો, અમારા બધાની સહાય કરો, પ્રભુ ઈસુના નામે. આમેન.